કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે આઈડિયલ ક્વિઝ માસ્ટરની અંદર પાઠ 5 શીખીશું. 4 પાઠ સુધી આપણે શીખી ગયા છીએ. આજે શીખવાનો છે પ્રકરણ 5, પ્રાણી અને પંખીઓના અવાજ. જો તમે બધાએ ઘણા ખરા પ્રાણીઓ જોયા હશે અને ઘણા ખરા પંખીઓ પણ જોયા હશે. બધાએ ચકલી, કાબર, કાગડો, કૂકડો, કોયલ, મોર, આ બધા પંખીઓ તમે બધાએ જોયા હશે. જોયા છે ને બધાએ? એ તો બધાના અવાજ અને રંગ જુદા જુદા હોય છે, કદ પણ જુદા જુદા હોય છે, હોય છે ને? એ જ રીતે પ્રાણી, આ હતા પંખીઓ, જેને બે પાંખ અને ચાંચ હોય એને પંખી કહેવાય. પ્રાણી તો કે જેને ચાર પગ હોય, શિંગડા હોય, કાન હોય, એ બધાને પ્રાણી કહેવાય. તો એ પ્રાણીની અંદર તમે ગાય, ભેંસ, બકરી, ઘોડો, ગધેડું, ઊંટ, એ પણ તમે જોયું હશે. ઉંદર અને દેડકો પણ પ્રાણી કહેવાય, એને પણ ચાર ચાર પગ છે ને? તો તમે બધાએ આ પ્રાણીઓ પણ જોયા હશે ને, એમ બધાના અવાજ પણ સાંભળ્યા હશે. તો આપણે આજે ફરીને એ બધાનો અવાજ અને રંગો જોઈશું અને ઓળખીશું. આપણે ઘણા બધા પ્રાણી પંખીઓના અવાજથી પરિચિત છીએ. કેટલાક પ્રાણી પંખીઓના અવાજ આપણને ગમે છે, જેમ કે કોયલનો ટહુકો. કોયલ બોલે તો આપણને ગમે ને, કૂ સરસ મજાનો અવાજ હોય એટલે. એ જ રીતે કેટલાક અવાજોથી આપણે ડરી જઈએ છીએ, જેમ કે વાઘની ત્રાળથી કે સિંહની ગર્જનાથી. સિંહનો અવાજ સાંભળીએ તો આપણે ડરી જઈએ ને, બીક લાગે આપણને. ચલો ત્યારે મોર, પેજ નંબર 14, મોરનું ચિત્ર જુઓ. મોર ટેહું કરે છે. કેવો અવાજ કરે મોર? તો કે ટેહું. પછી ચકલી ચી ચી એવો અવાજ કરે ને. ત્યાર પછી કાગડો કા 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 કરે. આપણને કાગડોનો અવાજ ગમે નહીં. ત્યાર પછી છે કૂકડો. કૂકડો કૂકડે કૂક કરે છે. પછી બકરી મે કરે ને, બકરી મે એમ બોલે. પછી કોયલ કું ટંકે છે. આપણને કોયલનો અવાજ ગમે. કાબર કલબલ કલબલ કરે, કાબર ના ગમે. જો આ છે એ કોયલ છે, આ છે એ કાબર છે. કાબરની ચાંચ છે ને આંખ પાસે કેસરી રંગનું હોય અને કોયલ આખી કાળી હોય. બિલાડી મ્યાઉં મ્યાઉં કરે છે. કૂતરો ભોં ભોં ભસે છે. જોયે છે ને તમારે બિલાડી ને કૂતરો અને બકરી. પછી પેજ નંબર 15, ભેંસ છે એ ભાંભરે છે. ગાય અને ભેંસ બંને ભાંભરે. સિંહ તો કે ગરજે કે ડળકે છે, સિંહ ગર્જ ના કરે. ઘોડો હણહણે, ગધેડો ફૂકે છે. ઊંટ તો કે ગાંગરે છે. ઉંદર ચૂચું કરે છે. દેડકો ટ્રાઉં ટ્રાઉં કરે છે. વાઘ ત્રાળ નાખે છે. જાણવા જેવું જુઓ, સિંહની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. સિંહ ગર્જના કરે ને તો એની 8 કિલોમીટર સુધી ગર્જના સંભળાય, એટલી જોરદાર એનો અવાજ હોય. ચલો ત્યારે આપણે પાઠનો સ્વાધ્યાય જોઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ચલો ભેંસ ગાંગરે કે ભાંભરે? હે ભાંભરે ને. તો આપણે અહીંયા લીટી કરવાની અને ખાલી જગ્યામાં લખો ભાંભરે. ભેંસ ભાંભરે છે. પછી ઘોડો તો હણહણે કે ડણકે? તો ઘોડો શું કરે? તો કે હણહણે. તો આપણે અહીંયા શું લખવાનું? હણહણે. મોર શું કરે? ટહુકે કે ગહે કે? મોર ટહુકે.
तो अँ आप लखवा टंके बे लीटी ने राड़ी व्यवस्थित लगते कूतरो खाली जगह से भोसे के भूके शो करे कूतरो भसे तो आप भसे नीचे लीटी करवानी अँ लखवा भसे छे कागड़ो खाली जगह से कूहू कूहू के काका तो लखो काका कागड़ो काका करे छे कागड़ो काका छे અહીંયા કરે છે હવે મેં ખાલી લખ્યું છે કાગડો કાકા છે કાકા કરે છે ચલો નીચેના પ્રાણીઓને તેમના અવાજ સાથે જોડો આ શેનું ચિત્ર છે તો કે સિંહ આ બિલાડી ગધેડો દેડકો ઉંદર હવે જો નીચે આપેલું છે એનો અવાજ આપણને આપેલા છે પ્રાણીઓના ડ્રાઉં ડ્રાઉં કરે ચું ચું કરે ગરજે ભૂંકે મ્યાઉં મ્યાઉં કરે ચલો ત્યારે આપણે સ્કેલથી જોડવાનું છે સિંહ શું કરે તો કે ગરજે જો અહીંયા તમને લાલ કલરનું ગોળ રાઉન્ડ આપેલું છે અને અહીંયા પણ લાલ કલરનું ગોળ રાઉન્ડ છે તો અહીંયા આ રીતે વ્યવસ્થિત ગોઠવવાનું અહીંયાથી અહીંયા સુધી પછી તમારે સ્કેલથી લીટી કરવાની આખી લીટી કરવાની થઈ ગયું સિંહ ગરજે બિલાડી શું કરે તો કે મ્યાઉં મ્યાઉં કરે મ્યાઉં મ્યાઉં ક્યાં છે તો કે છેલ્લે તો અહીંયાથી અહીંયા સુધી સ્કેલ રાખો વ્યવસ્થિત સ્કેલ રાખીને જોડકા જોડવાના છે એ આ ગોળ અડધું રાઉન્ડ આપેલું છે ત્યાંથી જ લેવાનું અહીંયા સુધી જો થઈ ગયું બિલાડી મ્યાઉં મ્યાઉં કરે ગધેડો શું કરે તો કે ભૂંકે અને કૂતરો ભસે તો આપણે ગધેડો આપ્યો છે ત્યાં ભૂંકે આરે આવશે ને છેલ્લેથી બીજું પહેલાં વ્યવસ્થિત ફૂટ રાખવાની પછી લીટી દોરવાની ગધેડો ભૂંકે દેડકો શું કરે ડ્રાઉં ડ્રાઉં તો ડ્રાઉં ડ્રાઉં પહેલું જ છે ચલો દેડકાભાઈને પહેલા નંબર સાથે વ્યવસ્થિત રાખો પછી સ્કેલથી લીટી પાડો ચલો દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે પછી ઉંદરભાઈ એમાં ચલો ઉંદરભાઈ શું કરે તો કે ચું ચું કરે તો ઉંદરભાઈને બે નંબરમાં ચું ચું કરે આપેલું છે એની સાથે એમ રાખો ચલો જોઈએ લીટી કરો ઉંદર ચું ચું કરે ચલો જે પ્રાણીઓના અવાજ સાંભળા હોય તેમના પાંચ નામ લખો તમે બધાએ ગાયને ભાંભળતી જોઈ છે તો ત્યાં તમારે શું લખવાનું ગાય પછી ભેંસને ભાંભળતી જોઈ છે બધાએ તો ત્યાં લખો ભેંસ પછી કૂતરાને ભસતો જોયો છે તો ત્યાં લખો કૂતરો પછી બિલાડીને મ્યાઉં મ્યાઉં કરતી જોઈ છે બધાએ એનો અવાજ સાંભળો છે બિલાડીનો તો ત્યાં લખો બિલાડી ડ્રાઉં ડ્રાઉં કરતો દેડકો જોયો છે બધાએ તો ત્યાં લખો દેડકો સમજ પડી કોઈ ઘોડાને હણતો જોયો તો ઘોડાનું નામ લખવાનું પણ આ એક બે ત્રણ ચારને પાંચ જ નામ લખવાના છે એથી વધારે લખવાના નથી સમજ પડી આજના આજના પાઠમાં આપણે શું શીખ્યા તો કે પ્રાણી અને પંખીઓના અવાજ શીખ્યા શીખ્યા ને તો તમારે ઘરકામની નોટમાં 10 પ્રાણીઓના અને 10 પંખીઓના નામ લખવાના છે સમજ પડી પ્રાણીઓના નામ એમ અહીંયા પ્રાણીઓના નામ એમ કરીને વચ્ચે લીટી પાડી દેવાની આ બાજુ પંખીઓના નામ એમ કરીને લખવાનું 10 પ્રાણીઓના અને 10 પંખીઓના નામ ઘરકામની નોટમાં લખવાના સમજ પડી બધાને ચલો પંખીઓના નામ બોલાવું બોલો બધા ચકલી પોપટ
मोर, कोयल, कागड़ो, कबूतर, काबर, कुकड़ो, मीना, बाज, सोमड़ी, लकड़कोट, बार नाम क्या मते तुम्हारे कितना लखवाना? दस। हवे पछी प्राणियोंना नाम, गाय बोलवानो बताए, भैंस, बकरी, बिलाड़ी, कूत्रो, घोड़ो, गधेड़ो, ऊंट, हाथी, देड़को, सिंह, वाघ, आ बधा छे प्राणीओ छे। प्राणीओना पण बार नाम बोलाव्या, तो एमांथी तमारे केटला लखवाना? दस। दस पंखीओना नाम अने दस प्राणीओना नाम घरकामनी नोटमां लखवानुं। आपणे आ सप्टेम्बरमां एक ज पाठ छे, एटले बधाए पेज नंबर 16 સ્વાધ્યાય પૂરું કરવાનું। પછી આવતા પીરિયડમાં, એટલે કે આવતા શુક્રવારે હું મંગાવું ત્યારે બધાએ મને સહી કરવા માટે સામાન્ય જ્ઞાન મોકલવાનું, હું મેસેજ મોકલું પછી। સમજ પડી બધાને? ચલો ત્યારે આજનો વિડિયો અહીંયા સુધી ગણું। ચલો બધાને બાય, જય શ્રી કૃષ્ણ।